નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર આપણી જે નાસની પરીક્ષા છે તે બાર નવેમ્બરના રોજ લેવાની છે જેની અંદર મિત્રો તમારે ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો અલગ અલગ વિષયોનું મિત્રો એક જ પેપર પૂછાશે તો આપણે આ વિડીયોની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયનું મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન મેળવવાના છીએ તો ચાલો તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરીને જજો અને વિડીયો ગમે તો મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા તમારો અહીંયા પહેલો પ્રશ્ન છે તટસ્થિકરણની પ્રક્રિયા બાદ નિપજ તરીકે શું મળે છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો આપણો ઓપ્શન છે ક્ષાર અને પાણી એટલે કે ચોથા નંબરનું જે ઓપ્શન છે તે સાચું છે સાડત્રીસમાં છે નીચે દર્શાવેલ આલેખ જોઈને પદાર્થ કયા પ્રકારની ગતિ કરતો હશે તે કહેવાનું છે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા કાટકોડ રીતે આપણને એક આલેખ આપેલો છે અહીંયા સમય બતાવે છે હવે આ જે મિત્રો છે એ આ રીતે આલેખ દોરેલો છે તો આપણને આ વસ્તુ શું બતાવે છે તો તે આપણને અહીંયા ચાર ઓપ્શનમાંથી જે પ્રવેગી છે તે બતાવે છે છે કોષમાં આવતા જતા પદાર્થના વહનનું નિયમન કઈ અંગિકા કરે છે તો કોષમાંથી આવતા જતા જે પદાર્થના વહનનું નિયમન જો અંગિકા કોઈ કરતી હોય તો તે છે મિત્રો કોશરસ પટલ છે ઓગણ છે નીચેના પૈકીનું ક્યુ વિધાન અધાતુના ગુણધર્મને રજૂ કરે છે તો મિત્રો આ જે છે તે સામાન્ય રીતે ઉષ્માનું અવાહક છે તે મિત્રો અધાતુના ગુણધર્મને રજૂ કરતું વિધાન છે ચાલીસમું છે કનુને મોહલાની સફાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે મોહલાની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે કનુએ નીચેના પૈકી ક્યુ કાર્ય કરવું જોઈએ તો અહીંયા તમારે ચારે ચાર મિત્રો ઓપ્શન છે તે વાંચવાના છે વાંચીને યોગ્ય જવાબ આપવાનો છે તો આપણે અહીંયા સાચો ઓપ્શન છે તે આવશે કનુએ સૂકો કચરો ભીનો કચરો અને અવિઘટીય કચરો છે અને વિઘટીય કચરો અલગ અલગ ભેગા કરી તેનો અલગ અલગ કચરાપેટીમાં નાખવા જોઈએ એકતાલીસમું છે નીચેના પૈકી કયા ઉદાહરણમાં ઘર્ષણ બળની સૌથી ઓછી અસર જોવા મળે છે તો સૌથી ઓછી અસર જોવા મળતી હોય તો તે છે સ્કેટિંગ ટ્રેક પર બાળકોનું સરખવું તેની અંદર મિત્રો ઘર્ષણ બળની સૌથી ઓછી અસર જોવા મળે છે જ્યારે અહીંયા બીજા ઓપ્શન આપેલા છે તેમાં ઘર્ષણ બળની વધુ અસર જોવા મળે છે બેતાલીસમું છે અહીં આપેલ આકૃતિ માટે નીચેના પૈકી ક્યુ વિધાન યોગ્ય નથી તો અહીંયા મિત્રો જે યોગ્ય વિધાન નથી તે આવશે આપણું ચોથા નંબરનું છે આકૃતિમાં દર્શાવેલ તમામ પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરી શકે છે તે વિધાન ખોટું છે કારણ કે સીધી સીધો તે ઉપયોગ કરી શકતા નથી તેતાલીસમ પ્રશ્ન છે મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા માટે અલગીકરણ ગાળા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો તે મિશ્રણના ઘટકો કઈ લાક્ષણિકતા ધરાવતા હશે તો તેની અંદર આવશે ઘટકો પૈકી એક ઘન અને એક પ્રવાહી કદ અલગ અલગ છે ચુમ્માલીસમું છે નીચેના પૈકી કયું જૂથ પ્રજનન તંત્રના અંગો દર્શાવે છે તો શુક્રાપિંડ અને છે તે પ્રજનન તંત્રના અલગ અલગ અંગો દર્શાવે છે છે મીણબત્તીની જ્યોતનો કયો ભાગ સૌથી વધુ તાપમાન ધરાવે છે તો તે આવશે જ્યોતનો બહારનો ભૂરો ભાગ છે તે ધરાવે છે છેતાલીસમું છે જો ભૂકંપ થાય તો નીચેના પૈકી તમારા બચાવના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે તો અહીંયા આવશે મિત્રો મારી જગ્યાએ શાંતિથી બેસી રહીશ એ વિધાન ખોટું છે તો આ તો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પેપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ ગણિતનો એક બાકી છે તે બનાવી દઈશું તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમ્યો તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા